नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण की अंदर आप सब विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आज आप धोरण 8 विषय संस्कृत प्रकरण 7 संख्या एनो बीजो भाग स्वाध्याय शुरू करवा तरह जई रहा छे। मित्रों, अगाउना लैक्चर में आप पाठनी समझूती जोई थी, तो हवे आपणे पाठनो स्वाध्याय जोईए। मित्रों, सौ प्रथम भाषांतर जे अहीं आपेलू छे, तो मित्रों भाषांतर छे, ए भाषांतर तमारे फेरबुकनी अंदर लखवानुं छे। सुरेश, अरे रमेश क्यां जाओ छो? रमेश, हूँ दुकाने जाऊँ छू। सुरेश, हूँ पण आवुं छू। रमेश, तमे शूँ खरीदवा इच्छो छो? सुरेश, हूँ फळो खरीदवा इच्छू छू। सुरेश, हूँ फळों खरीदवा इच्छू छू। रमेश, जुओ त्याज फळों की दुकान अथवा बजार छे, चालो। सुरेश, पांचमी दुकान में पाका फळों छे। रमेश, भाई श्रीमान केरीओनी शू किंमत छे? फळ वेचनार 50 रुपयाना 10 फळों। रमेश, 12 केळानी फळ वेचनार 16 रुपया। रमेश, 4 संतरानी फळ वेचनार 20 रुपया। सुरेश, तो मने 30 केळा आपो। रमेश, मने 12 संतरा आपो। सुरेश, केटली किंमत अथवा केटला पैसा थया? फळ वेचनार केळाना 40 अने संतराना 60 रुपया थया। रमेश, 100 रुपया लो फळ वेचनार, भले। तो मित्रों, अहीं आपणे जे भाषांतर जोयुं अने हवे आपणे स्वाध्याय जोईए। मित्रों, स्वाध्याय छे तो एमां पहेलो, नीचेना शब्दोनुं मोटेथी उच्चारण करो। नीचेना शब्दोनुं मोटेथी उच्चारण करो। आपणम, क्रेतुम, तत्रेव, विपणो, विपण्याम, पंचाशत, रूप्यकाणाम, चतुर्णाम, नारंगफलानाम, मह्यम, शतरूप्यकाणी। तमारा संस्कृत शिक्षकना मार्गदर्शन हेठळ आ शब्दनुं स्पष्ट अने शुद्ध उच्चारण करो। त्यारबाद मित्रों, प्रश्न नंबर बे, नीचेना प्रश्नोना संस्कृत भाषामां उत्तर लखो। नीचेना प्रश्नोना उत्तर संस्कृत भाषामां लखो। पहेलो प्रश्न, द्वादश कदली फलानाम कियत मूल्यम? द्वादश कदली फलानाम कियत मूल्यम? एटले द्वादश एटले के 12, कदली फळ एटले के केळानी, कियत एटले के शू, अने मूल्य एटले के किंमत छे। 12 केळानी शू किंमत छे? तो उत्तर छे, द्वादश कदली फलानाम 16 रूप्यकाणी। द्वादश कदली फलानाम 16 रूप्यकाणी એટલે કે 12 કેળાના 16 રૂપિયા છે। દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપિયાકાણી એટલે કે 16 રૂપિયા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કતિ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપિયાકાણી? એટલે કે કતિ એટલે કે કેટલા, નારંગ ફલાનામ એટલે કે નાર સંતરાના મૂલ્ય એટલે કિંમત 20 રૂપિયા એટલે કે 20 રૂપિયા છે। કેટલા સંતરાની કિંમત 20 રૂપિયા છે? તો ઉત્તર છે, ચતુર્ણામ નારંગ ફળાના મૂલ્ય 20 રૂપિયાકાણી એટલે કે 4 સંતરાના 20 રૂપિયા છે। ચતુર્ણામ નારંગ ફળાના મૂલ્ય 20 રૂપિયાકાણી એટલે કે 4 નારંગીના 4 સંતરાની કિંમત 20 રૂપિયા છે। ત્યારબાદ, કહ ફળ વિક્રેતે શતમ રૂપિયાકાણી દદતી? કહ એટલે કોણ, ફળ વિક્રેતે એટલે કે ફળ વેચનારને શતમ રૂપિયાકાણી એટલે કે 100 રૂપિયા, અને દદાતી એટલે આપે છે। કોણ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે? તો રમેશ, રમેશ ફળ વિક્રેતે શતમ રૂપિયાકાણી દદાતી એટલે કે રમેશ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે। ત્યારબાદ, રમેશ કતિ નારંગ ફલાની ક્રીણતી? એટલે કે રમેશ
કેટલા સંતરા ખરીદે છે? રમેશ, કતિ નારંગ ફલાની કિણતી? રમેશ, કેટલા સંતરા ખરીદે છે? તો રમેશ દ્વાદશ નારંગ ફલાની કિણતી, એટલે કે રમેશ 12 સંતરા ખરીદે છે. રમેશ કેટલા સંતરા ખરીદે? તો દ્વાદશ એટલે કે 12. રમેશ દ્વાદશ નારંગ ફલાની કિણતી, એટલે કે રમેશ 12 સંતરા ખરીદે છે. પ્રશ્ન નંબર 5. ત્રિંશત કદલી ફળાનામ કિયત મૂલ્યમ. ત્રિંશત એટલે 30, કદલી ફળાનામ એટલે કે કેળાની કિયત એટલે કે કેટલું અથવા શું, અને મૂલ્ય એટલે કિંમત. 30 કેળાની કેટલી કિંમત છે? તો જવાબ, 30 કદલી ફળાનામ 44 રૂપિયકાણી, એટલે કે 30 કેળાના 40 રૂપિયા છે. 30 કદલી ફળાનામ 44 રૂપિયકાણી, એટલે કે 30 કેળાના 40 રૂપિયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો, વિભાગ અ અને વિભાગ આ. નવનવતી, ષટસપ્તતી, નવચત્વારિંશત, એકાશીતી, ષણવતી, ચતુર્ત્રિંશત, અષ્ટપંચાશત. તો મિત્રો, અહીંયા શબ્દ અને અંકની અંદર જે અંક આપેલા છે એ આપણે જોડવાના છે. તો મિત્રો, ઉત્તર અહીંયા આપી દીધો છે આપણે. નવનવતી એટલે કે 99, નવનવતી એટલે 99. ષટસપ્તતી એટલે 76, ષટ એટલે 6 અને સપ્તતી એટલે 7, એટલે ષટસપ્તતી એટલે 76. નવચત્વારિંશત, નવચત્વારિંશત, 9 એટલે કે 9 અને 44 એટલે કે 4, એટલે 40 ને 9 એટલે કે 49. નવચત્વારિંશત એટલે 49. પછી એકાશીતી એટલે 81, એકાશીતી એટલે કે 81. ત્યારબાદ ક્ષણવતી એટલે કે 96, ક્ષણવતી એટલે 96. ચતુર્ત્રિંશત એટલે કે 34, ચતુર્ત્રિંશત એટલે 34. અષ્ટપંચાશત એટલે કે 58, અષ્ટ એટલે 8 અને પંચા એટલે કે 50, 50 ને 8 58, અષ્ટપંચાશત એટલે 58. દ્વિષષ્ટી, ષષ્ટી એટલે 6 અને દ્વિ એટલે 2, એટલે 60 ને 2 62, દ્વિષષ્ટી એટલે 62. તો મિત્રો, અંકમાં અને શબ્દો એ આપણે સામસામી જોડ જોડી. ત્યારબાદ કોષ્ટકાનામ આધારે નીચેના ક, ખ અને ગના ઉત્તર લખો. કોષ્ટકના આધારે ક, ખ અને ગના ઉત્તર લખો. દ્વાદશ કદલી ફલાની, પહેલાં ફળના નામ, પછી કિંમત, વસ્તુઓ અને મૂલ્ય. દ્વાદશ કદલી ફલાની મૂલ્યમ, તો કે 35 રૂપિયા. પંચદાળીમ ફલાની, પંચદાળીમ ફલાની, પંચ એટલે કે 5 અને દાળીમ ફલાની એટલે કે દાળીમના, તો 5 દાળીમના ફળોના 40 રૂપિયા. 10 સેવ ફલાની, સેવ ફલાની એટલે સફરજન, 10 સફરજનના 18 રૂપિયા. દ્રાક્ષ ફલાની એટલે કે દ્રાક્ષના 46 રૂપિયા. ચતુર્વિંશતિ આમ્ર ફલાની, ચતુર એટલે કે 4, વિંશતિ એટલે કે 20, એટલે કે 24 કેરીઓની, તો કે 100 રૂપિયા. ઉપનેત્રમ એટલે ચશ્મા, એટલે કે ચશ્માના કેટલા, તો કે 75 રૂપિયા. કર્તરી એટલે કે કાતર, કાતરના કેટલા, 46 રૂપિયા. તાલમ એટલે તાળું, તાળાના કેટલા, 60 રૂપિયા. ઘટહ એટલે ઘડો, ઘડાના કેટલા, 80 રૂપિયા. યુવકમ, યુતકમ એટલે કે ખમીસ, આપણું ખીચું, તો એના કેટલા, તો કે 65 રૂપિયા. તો મિત્રો, આ જે કોષ્ટક છે એ કોષ્ટક સંસ્કૃતમાં અને એની કિંમત એ તમારે યાદ રાખવાની છે. અને એ કોઠાને આધારે હવે આપણે નીચે ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો, ખાલી જગ્યા, ખાલી જગ્યા પૂરો. દ્વાદશ કદલી ફળાનામ 35 રૂપિયકાણી, એટલે કે 12 કેળાના
पंचत्रिंशत एटले के 35 रुपया, 12 ગેળાના કેટલા? તો કે 35 એટલે કે 35 રૂપિયા. બીજી, પંચાનામ દાડીમના મૂલ્ય એટલે કે દાડીમની કિંમત કેટલી છે? તો દાડીમની કિંમત કેટલી છે? 40 રૂપિયા એટલે કે 44. 10 આમ્રફળાનામ એટલે કે 10 કેરીઓની કિંમત કેટલી છે? તો કે 50 આમ્રફળાની ચતુર 44 એટલે કે 4 44 એટલે કે 40 રૂપિયા. ત્યારબાદ મિત્રો, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. 10 સેવ ફલાનામ મૂલ્ય 98 રૂપિયાકાણી એટલે કે 10 સફરજનની કિંમત 98. અષ્ટ એટલે 8 અને 90 એટલે કે 9 એટલે કે 98 રૂપિયા. 98, અષ્ટ એટલે 8 અને 90 એટલે કે 90, તો 90 8 કેટલા થાય? 98. તો કે સાચું. ઉપનેત્રસ્ય મૂલ્ય 75 રૂપિયાકાણી અસ્તિ. ઉપનેત્ર એટલે કે ચશ્મા. ચશ્માની કિંમત 50 રૂપિયા છે? તો કે ના મિત્રો, ઉપર જે કોઠો આપેલો છે આ કોઠાને આધારે આપણે સાચું ખોટું કરવાનું છે. ત્યારબાદ યુતકસ્ય મૂલ્ય 65 રૂપિયાકાણી કે 65 રૂપિયા, તો કે સાચું. ત્યારબાદ મિત્રો, કોષ્ટકના આધારે પ્રશ્નો અને તેના ઉત્તરો લખો. ઉપર જે કોઠો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નો લખવાના છે. તો મિત્રો, પહેલું, કસ્ય મૂલ્ય 75 રૂપિયાકાણી અસ્તિ. કસ્ય મૂલ્ય 75, 70 એટલે 7 અને 5 એટલે કે 5, 70 ને 5 એટલે કે 75 રૂપિયા. તો ઉપનેત્રસ્ય એટલે કે ચશ્માની કિંમત 75 એટલે કે 75 રૂપિયા છે. કસ્ય મૂલ્ય 75 રૂપિયાકાણી અસ્તિ, તો કે ઉપનેત્રસ્ય એટલે કે ચશ્માની કિંમત 75 રૂપિયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પંચ દાડીમના મૂલ્ય કતિ રૂપિયાકાણી અસ્તિ, એટલે કે 5 દાડીમની કિંમત કેટલી છે? તો કે પંચ દાડીમના મૂલ્ય 44 રૂપિયાકાણી અસ્તિ એટલે કે 40 રૂપિયા છે. 5 દાડીમની કિંમત 40 રૂપિયા છે. તાલસ્ય મૂલ્ય કતિ રૂપિયાકાણી અસ્તિ એટલે કે તાળની કિંમત કેટલી છે? તો તાલસ્ય મૂલ્ય 60 રૂપિયાકાણી અસ્તિ એટલે તાળાની કિંમત 60 રૂપિયા છે. તાલસ્ય મૂલ્ય 60 રૂપિયાકાણી અસ્તિ એટલે કે તાળાની કિંમત 60 રૂપિયા છે. પ્રશ્ન નંબર 4, ચટ 44 રૂપિયાકાણી કસ્ય મૂલ્ય અસ્તિ. ષટ એટલે 6, ત્રિંશત, ચટ 44 એટલે કે 46 રૂપિયા કોની કિંમત છે? તો ષટ 44 મૂલ્ય દ્રાક્ષ ફલસ્ય એટલે કે દ્રાક્ષફળ એટલે કે દ્રાક્ષની. ષટ 44 મૂલ્ય દ્રાક્ષફળાનામ કર્તાયાહ ચ અસ્તિ. ત્યારબાદ મિત્રો જોઈએ, નીચેના અંકો શબ્દોમાં લખો. નીચેના અંકો શબ્દોમાં લખો. 68, તો અષ્ટ ષષ્ટિ. મિત્રો, જે છેલ્લો અંક હોય એ પહેલાં લેવાનો. તો અષ્ટ ને 8 અને ષષ્ટિ એટલે કે 6 એટલે 68. અષ્ટ ષષ્ટિ 74, તો 4 છતુ 70, 70 કહેવાય એટલે 70 ને 4 74 એટલે ચતુઃ સપ્તતિ. 74 એટલે ચતુઃ સપ્તતિ 100, શતમ અથવા 100. 100 ને શું કહેવાય? શતમ અથવા 100. 88, તો અષ્ટ અસીતી, 80 ને 80 એટલે 80 ને 8 88 એટલે અષ્ટ અસીતી. ત્યારબાદ 57, સપ્ત પંચાશત. સપ્ત એટલે 7 અને 50 ને કહેવાય પંચાશત. સપ્ત પંચાશત એટલે કે 57. ત્યારબાદ દ્વિષષ્ટિ, નીચેનું કોષ્ટક પૂરું કરવું. આપણે મિત્રો આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 62, દ્વિષષ્ટિને શું કહેવાય? 62.
ब्याशी ने शू कहवाय द्वशीति एटले ब्याशी, ब्याशी ने शू कहवाय द्वशीति, सत्याशी ने शू कहवाय सप्ताशीति, सप्त अशीति, अशीति एटले एसी, सात ने सप्त अने एसी ने अशीति, पछी तेतालीस, त्रिपंचाशत, त्रेपन, त्रेपन ने शू कहवाय तो के त्रिपंचाशत, त्रेपन एटले त्रिपंचाशत, पछी बाणु तो द्विनवती, बाणु ने शू कहवाय द्विनवती, त्यासी ने शू कहवाय त्रयशीति, त्यासी ने शू कहवाय त्रयशीति, त्यारबाद छप्पन ने शू कहवाय षट पंचाशत, छप्पन ने शू कहवाय षट पंचाशत, छेतर पिस्तालीस ने शू कहवाय पंचशत्वारिंशत, पिस्तालीस ने शू कहवाय पंचशत्वारिंशत, साड़त्रीस ने शू कहवाय सप्तत्रिंशत, साड़त्रीस ने शू कहवाय सप्तत्रिंशत, अठ्यासी ने शू कहवाय अष्ट अशीति, अठ्यासी ने शू कहवाय अष्ट अशीति। ત્યારબાદ મિત્રે વિશેષ વધારાના પ્રશ્નો એ આપણે જોઈએ। વિશેષ સ્વાધ્યાય, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। પહેલો પ્રશ્ન, સુરેશ કિમ ક્રેતુમ ઈચ્છતિ, એટલે સુરેશ શું ખરીદવા ઈચ્છે છે, સુરેશ કિમ ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે સુરેશ શું ખરીદવા ઈચ્છે, તો ઉત્તર સુરેશ ફલાની ક્રેતુમ ઈચ્છતિ, સુરેશ ફલાની ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે સુરેશ ફળો ખરીદવા ઈચ્છે છે, સુરેશ ફલાની ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે સુરેશ ફળો ખરીદવા ઈચ્છે છે, સુરેશ કતિ કદલી ફલાની ક્રીણતિ, એટલે કે સુરેશ કેટલા કેળા ખરીદે છે, સુરેશ કતિ કદલી ફલાની ક્રીણતિ, સુરેશ કેટલા કેળાના ફળો ખરીદે છે, તો ઉત્તરમ સુરેશ ત્રિંશત એટલે કે ત્રીસ કદલી ફલાની ક્રીણતિ, સુરેશ ત્રિંશત કદલી ફલાની ક્રીણતિ, એટલે કે સુરેશ ત્રીસ કેળાના ફળો ખરીદે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ, પકવાની ફલાની કસ્યામ વિપણ્યામ સંતિ, પકવાની ફલાની કસ્યામ વિપણ્યામ સંતિ, એટલે કે પાકા ફળો કેટલામી દુકાને છે, તો પંચમ્યામ વિપણ્યામ એટલે કે પાંચમી દુકાને, ઉત્તરમ પંચમ્યામ વિપણ્યામ પકવાની ફલાની સંતિ, એટલે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે, પંચમ્યામ વિપણ્યામ પકવાની ફલાની સંતિ, એટલે પાંચમી દુકાનમાં પાકા ફળો છે, પંચાશત રૂપિયકાણામ કતિ આમ્ર ફલાની, એટલે કે પચાસ રૂપિયાના કેટલી કેરીઓ, પંચાશત રૂપિયકાણામ કતિ આમ્ર ફલાની, એટલે કે પચાસ રૂપિયાની કેટલી કેરીઓ, ઉત્તરમ પંચાશત રૂપિયકાણામ દસ આમ્ર ફલાની, એટલે કે પચાસ રૂપિયાના દસ કેરીઓ, પંચાશત એટલે કે પચાસ રૂપિયાની કેટલી કેરીઓ, તો કે દસ કેરીઓ, પચાસ રૂપિયાની દસ કેરીઓ, ત્રિંશત કદલી ફલાની કહ ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે ત્રીસ કેળા કોણ ખરીદવા ઈચ્છે છે, ત્રિંશત કદલી ફલાની કહ ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે ત્રીસ કેળા કોણ ખરીદવા ઈચ્છે છે, તો ઉત્તર સુરેશ ત્રિંશત કદલી ફલાની ક્રેતુમ ઈચ્છતિ, એટલે કે સુરેશ ત્રીસ કેળા ખરીદવા ઈચ્છે છે, ત્રિંશત કદલી ફલાની કહ ક્રેતુમ ઈચ્છતિ, સુરેશ ત્રિંશત કદલી ફલાની ક્રેતુમ ઈચ્છતિ। ત્યારબાદ મિત્રો જોઈએ, ફલ વિક્રેતા કેશામ ફલાની કિયત મૂલ્યમ યાચતી, એટલે કે ફલ વિક્રેતા કેશામ ફલાની કિયત મૂલ્યમ યાચતી, ફળ વેચનાર કોની કેટલી કિંમત લે છે, તો ફલ વિક્રેતા કદલી ફલાનામ ચત્વારિંશત, નારંગ ફલાનામ ચ ષષ્ટી રૂપિયકાણી યાચતી,
એટલે કે ફળ વેચનાર કેળાના 40 રૂપિયા અને સંતરાના 60 રૂપિયા માગે છે. ફળ વિક્રેતા કદલી ફળાનામ 44, નારંગ ફળાનામ 66 રૂપિયા કાણી દદાતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને શોધો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો, દ્વાદશ કદલી ફળાનામ કિયત મૂલ્યમ, એટલે કે 12 કેળાની કિંમત શું છે? 10 રૂપિયા કાણી, 12 રૂપિયા કાણી, 16 રૂપિયા કાણી કે 20 રૂપિયા કાણી? તો મિત્રો, ઉત્તર છે 16 રૂપિયા કાણી. સી જવાબ આવશે. 16 રૂપિયા કાણી. 12 કેળાની કિંમત શું છે? 16 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નવનવતી અર્થાત, નવનવતી એટલે કેટલા થાય? તો નવનવતી એટલે કે જવાબ આવશે ડી. નવનવતી એટલે કે 99. નવનવતી એટલે કે 99. પ્રશ્ન નંબર 3. 18 અંકનો સંસ્કૃત શબ્દ શું થાય? 18ને સંસ્કૃતમાં શું લખાય? એકાદશન, ચતુર્દશન, અષ્ટાદશન કે અષ્ટવિંશતિ? તો અષ્ટાદશનો જવાબ આવશે સી. અષ્ટાદશનો. 18ને શું કહેવાય? અષ્ટાદશ. અષ્ટ એટલે 8 અને દશન એટલે 10. તો 10ને 8 કેટલા થાય? 18. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. રમેશ મૂલ્યરૂપેણ ખાલી જગ્યા દદાતી. રમેશ કિંમતરૂપે શું આપે છે? 60 રૂપિયા, 47, 75 રૂપિયા કાણી કે 100 રૂપિયા કાણી? તો જવાબ આવશે મિત્રો 100 રૂપિયા કાણી, એટલે કે 100 રૂપિયા. રમેશ કિંમતરૂપે કેટલા પૈસા આપે છે? 100 રૂપિયા આપે છે. ત્યારબાદ મિત્રો, ચત્વાર, તો ચત્વારહને શું કહેવાય? ચત્વારહ. ચત્વાર એટલે કે 4, પુરલિંગ. ચત્વારહ એટલે કે 4. ચત્વારહ એટલે કેટલા? 4, અને પુરલિંગ શબ્દ છે. ત્યાર પછી દ્વાદશ. દ્વાદશ એટલે કે 12. દ્વાદશ એટલે કેટલા થાય? 12. દ્વાદશ એટલે કે 12. દ્વાદશ એટલે કે 12. ત્યારબાદ ષોડશ. ષોડશ એટલે કે 16. ષોડશ એટલે કે 16. ષોડશ એટલે કેટલા થાય? 16. ષોડશ એટલે કે 16. 50 એટલે કે 50. 50 એટલે કે 50. 50 એટલે કે 50. ત્યારબાદ 74. તો 74, 34, 74 કે 44. તો જવાબ આવશે સી. 77. 4 એટલે કે 4 અને 77 એટલે 7. 77. ત્યારબાદ 82. 82ને શું કહેવાય? 83, 81, 80 કે 82? તો મિત્ર, જવાબ આવશે ડી, 82. જવાબ શું આવશે? 82. ત્યારબાદ 46ને મિત્રો શું કહેવાય? 46. 77, 77, 44 કે 44? તો 6 એટલે કે 6 અને 40ને 44. 44. જવાબ શું આવશે મિત્રો? 46ને કહેવાય 44. ત્યારબાદ મિત્રો, 10 આમ્રફળાનામ. 10 આમ્રફળાનામ ખાલી જગ્યા સંતિ. તો 12મામાં મિત્રો જવાબ આવશે 500 રૂપિયા કાણી. 50, 25, 16, 50 રૂપિયા કાણી. તો મિત્રો જવાબ આવશે સી, 50 રૂપિયા કાણી. એટલે કે 10 કેરીઓની શું કિંમત છે?
तो के 50 એટલે કે 50 રૂપિયા. ત્યારબાદ ભારત દેશે કતિ જ્યોતિર્લિંગાની સંતિ, એટલે કે ભારત દેશમાં કેટલી જ્યોતિર્લિંગો છે? તો કે દ્વાદશ એટલે કે 12. દ્વાદશ એટલે 12. ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગો છે. તો મિત્રો અહીંયા નીચે જવાબ પણ આપેલા છે. ત્યારબાદ મિત્રો જોઈએ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસની અંદર જે શબ્દો આપ્યા એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. વિંશતિ, ષષ્ટિ, ષોડશ, પંચસપ્તતિ, અષ્ટનવતિ, શતમ અને શતસપ્તતિ. તો પહેલી ખાલી જગ્યા ચતુર્વિંશતિ આમ્રફલાના મૂલ્ય ખાલી જગ્યા તો કેટલું આવશે? શતમ. શતમ એક, પહેલામાં શું આવશે? શતમ. નીચે મિત્રો જવાબ પણ આપેલા છે. બીજું, દ્વાદશ કદલી ફલાનામ ખાલી જગ્યા રૂપિય કાણી, તો મિત્રો જવાબ આવશે 16. બે નંબર, દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપિય કાણી. ત્રીજું, ઉપનેત્રસ્ય મૂલ્ય ખાલી જગ્યા રૂપિય કાણી અસ્તિ, ઉપનેત્ર એટલે કે ચશ્માની કિંમત કેટલી છે? તો કે 75 એટલે કે 75 રૂપિયા, પંચસપ્તતિ. નીચે પણ મિત્રો જવાબ આપેલો છે. ત્યારબાદ ચતુર્ણામ નારંગ ફલાનામ ખાલી જગ્યા રૂપિય કાણી, કે 4 સંતરાની કેટલી કિંમત? તો કે 20. જવાબ આવશે 20. ત્યારબાદ કદલી ફલાનામ ચત્વારિંશત નારંગ ફલાનામ ચ કેટલા? તો કે મિત્રો જવાબ આવશે 60. પાંચમામાં આવશે 60. ત્યારબાદ 10 સેવફળાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપિયકમ અસ્તિ, 10 સફરજની કિંમત શું? તો વધુ શું? અષ્ટનવતિ. તો મિત્રો છઠ્ઠામાં જવાબ આવશે 89. તો મિત્રો ખાલી જગ્યા અને તેના જવાબ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. નીચે જે વિધાનો આપેલા છે એમાં સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનની સામે ન લખવાનો છે. પ્રશ્ન પહેલો, રમેશ વિદ્યાલયમ ગચ્છતિ. રમેશ વિદ્યાલયમ ગચ્છતિ એટલે કે રમેશ નિશાળે જાય છે, તો કે ન એટલે કે ના. તો પહેલું કેવું છે? ખોટું. બીજું, ભદ્ર 10 આમ્રફલાના મૂલ્યમ 30 રૂપિયા કાણી એટલે કે ભાઈ 10 કેરીઓની કિંમત 30 રૂપિયા છે, તો એ પણ ખોટું એટલે કે ન. સુરેશ, 30 કદલી ફલાનામ પ્રીણતી. સુરેશ 30 કેળા ખરીદે છે, તો કે હા, આમ એટલે કે હા. ત્યારબાદ રમેશ નારંગ ફલાની ક્રેતું ન ઈચ્છતી એટલે કે રમેશ સંતરા ખરીદવા નથી ઈચ્છતો, તો કે ના. જવાબ આવશે ન, તો કે ના. પાંચમું, ચતુર્ણામ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપિયકાણી સંતિ. ચતુર્ણામ એટલે કે 4, નારંગ ફલાનામ એટલે કે સંતરાની મૂલ્યમ એટલે કિંમત 20 રૂપિયા છે, તો કે હા, આમ એટલે કે હા એટલે કે સાચું. આમ એટલે કે હા. પાંચમામાં શું આવશે? આમ. ત્યારબાદ છઠ્ઠું, યુતકસ્ય મૂલ્યમ 65 અસ્તિ એટલે કે યુતકમ એટલે કે પાકીટ ખીચ્છાની કિંમત 65 એટલે કે 65 રૂપિયા છે, તો કે આમ એટલે કે હા. આમ એટલે હા. તો મિત્રો આપણે આ સાચા ખોટા જોયા. ત્યારબાદ મિત્રો નીચેની સંખ્યાઓને સંસ્કૃત શબ્દમાં લખો. 96, 93, 93, 89, 99, 99, 76, 77, 99, 99, 81, 81, 23, 23. નીચે આપેલ સંખ્યાઓને અંકમાં લખો. 77 તો એને કહેવાય 70, 35 તો એને કહેવાય 35, 15 તો એને કહેવાય 15, 75 તો એને કહેવાય 57, 99 તો એને કહેવાય 29,
ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, નીચેના અવિભાગને બ વિભાગ સાથે જોડો. 9, 18, 27, 80, 70, 61, 76, 82, 60. વિભાગ બીની અંદર મિત્રો શબ્દો આપેલા છે, તો આપણે ડાયરેક્ટ જવાબ જોઈ લઈએ. 9ને કહેવાય નવમ, 18ને કહેવાય અષ્ટાદશ, 27ને કહેવાય સપ્તવિંશતિ, 80ને કહેવાય અશીતિ, 70ને કહેવાય સપ્તતિ, 61ને કહેવાય એકષષ્ટિ, 76ને કહેવાય ષટસપ્તતિ, 83ને કહેવાય ત્રયીશી અને 60ને કહેવાય ષષ્ટિ. ત્યારબાદ મિત્રો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અહોરમે એટલે કે નીચેના વાક્યો કોણ બોલે તે લખો. અહો રમેશ કુત્ર ગચ્છતિ, એટલે કે અરે રમેશ ક્યાં જાય છે. તો વાક્ય કોણ બોલે, તો ઉત્તર સુરેશ વદતી, એટલે સુરેશ બોલે છે. પંચવિંશતિ રૂપિયકાણા દશ ફલાની, આ વાક્ય કોણ બોલે, એટલે કે 50 રૂપિયાના 10 કેળા. તો આ વાક્ય ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનાર બોલે છે. ભવાન કેમ ક્રેતુમ ઈચ્છતી, તમે શું ખરીદવા ઈચ્છો છો. તો આ વાક્ય કોણ, રમેશ વદતી, એટલે રમેશ બોલે છે. ત્યારબાદ મિત્રો નીચેના વાક્યોને ઘટના ક્રમ પ્રમાણે ફરીથી લખો. તો મિત્રો પાઠની અંદર જે પ્રમાણે વાક્યો આવતા હોય એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો આજે મિત્રો આપણે પાઠની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, આડાવળા જે વાક્યો છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છતી, રમેશ ભવાન કેમ ક્રેતુમ ઈચ્છતી, સુરેશ અહમ અપી આગચ્છામી, રમેશ આપણમ ગચ્છામી, સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતી. તો મિત્રો ક્રમ પ્રમાણે આપણે જવાબ જોઈએ. પહેલું વાક્ય આવશે સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતી, આ પહેલું વાક્ય આવશે. બીજું વાક્ય રમેશ આપણમ ગચ્છામી, બીજું વાક્ય આવશે. ચોથું એ રમેશ આપણમ ગચ્છામી, સુરેશ અહમ અપી આગચ્છામી. તો ત્રીજું એ ત્રીજું મિત્રો ઊંધેથી લીધો છે ક્રમ, રમેશ ભવાન કેમ ક્રેતુમ ઈચ્છતી, સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છતી. તો મિત્રો આ જે આડાઅવળા જે ઘટનાક્રમ છે એને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે આપેલા સંસ્કૃત શબ્દો સાચો અર્થ શોધીને લખો. નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સાચો અર્થ શોધીને લખો. ભદ્ર એટલે શું થાય, તો સજ્જન અથવા મહાશય, ભદ્ર એટલે સજ્જન અથવા મહાશય. બીજું આપણમ એટલે દુકાન, આપણમ એટલે કે દુકાન, આપણમ એટલે આપણું નહીં પણ શું થાય દુકાન. ત્રીજું કદલી ફલમ એટલે કે કેળનું વન અથવા કેળું, તો મિત્રો જવાબ આવશે કેળું. કદલી ફલમ એટલે કેળું, કેળનું વન નહીં. ચોથું આમ્રફલમ એટલે કેરી, આમ્રફલમ એટલે કે કેરી, આમ્ર વૃક્ષમ હોય તો આંબાનું વૃક્ષ આવે. કિયત એટલે કે કેટલું, કિયત એટલે કે કેટલું. વિપણી એટલે દુકાન, વિપણી એટલે દુકાન. તો મિત્રો સંસ્કૃત શબ્દો છે એના યોગ્ય સાચા આપણે વિકલ્પમાંથી પસંદ કરી અને સાચો શબ્દ લખવાનો છે. ત્યારબાદ મિત્રો વધારાનું, કિમ ભવાન જાણાતી, એટલે કે શું તમે જાણો છો. મિત્રો જનરલ નોલેજ માટે આપણે ખાસ કામમાં લાગશે. શું તમે જાણો છો, પહેલું ભારત દેશે 12 જ્યોતિર્લિંગાની સંતિ, એટલે કે ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગો છે. મિત્રો પ્રશ્ન પૂછાય ભારત દેશની અંદર કેટલી જ્યોતિર્લિંગો છે, તો કે 12. ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગો છે અને તે કઈ કઈ, તો મિત્રો નીચે આપેલી છે આ 12 જ્યોતિર્લિંગોના નામ નીચે પ્રમાણે છે. સોમનાથ સૌરાષ્ટ્રમાં જ્યોતિર્લિંગો કેટલી છે, 12. તો પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ સૌરાષ્ટ્રમાં, મલ્લિકાર્જુન શ્રીશૈલમાં, મહાકાલેશ્વર ઉજ્જૈનમાં, ઓમકારેશ્વર નર્મદા તટે અમરેશ્વરમાં, કેદારેશ્વર હિમાલયમાં, ભીમાશંકર ડાકિનમાં, વિશ્વેશ્વર કાશીમાં, ત્રંબકેશ્વર ગોમતી નદીના કિનારે, વેજનાથ ચિત્તાભૂમિમાં, નાગેશ્વર દ્વારિકામાં, રામેશ્વર સેતુબંધમાં અને ધૃષ્ણેશ્વર શિવાલયમાં. તો મિત્રો આ 12 જ્યોતિર્લિંગો, એ 12 જ્યોતિર્લિંગોના નામ
અને ક્યાં આવેલી છે એ પણ લખેલું છે. તો મિત્રો, આપણે યાદ રાખવાનું કે આપણી જ્યોતિર્લિંગો કેટલી છે, તો કે 12, અને એના નીચે નામ પણ આપેલા છે. ત્યારબાદ મિત્રો, હસામ એટલે કે આપણે હસીએ, હસામ એટલે આપણે હસીએ. અધ્યહ પાઠઃ અસ્તિ ઇતસ્ય ભવિષ્યકાળ રૂપમ કિમ, આજે ભણવાનું છે એનું ભવિષ્યકાળનું રૂપ શું છે. શ્વઃ વિરામ ભવિષ્યતિ ઇતિ, આવતીકાલે રજા હશે. કથમ એતત, એ કઈ રીતે. યતઃ શ્વઃ રવિવાર અસ્તિ, કેમ કે આવતીકાલે રવિવાર છે. આજે ભણવાનું છે એનું ભવિષ્યકાળનું રૂપ શું છે. શ્વઃ વિરામ ભવિષ્યતિ, આવતીકાલે રજા હશે. કથમ એતત, એ કઈ રીતે. યતઃ શ્વઃ રવિવાર અસ્તિ, કેમ કે આવતીકાલે રવિવાર છે. તો મિત્રો, અહીં આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણે પૂર્ણ કર્યો છે. તો મિત્રો, હોમવર્કની અંદર, ફેરબુકની અંદર તમારે આ સ્વાધ્યાય એ લખવાનો છે. મિત્રો, ફરીવાર હોમવર્કમાં આ જે સ્વાધ્યાય છે એ તમારે ફેરબુકની અંદર સારા અક્ષરે લખી નાખવાનો છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.